આજનો આપણો વિષય છે મનુષ્ય દેહની દુર્લભતા. કયો વિષય છે બોલતા આવજો. હા, મનુષ્ય દેહની દુર્લભતા. બરોબર બાળકો, આ સ્ક્રીન ઉપર શું દેખાય તમને? શું છે આ? હીરો, ડાયમંડ. બરોબર. હવે આ ડાયમંડ છે એ નાના બાળકના હાથમાં હોય તો આની કિંમત કેટલી થાય? કોણ કહેશે? હાલો સમજુ વર્ગ. નાના બાળકના હાથમાં આ જયારે ડાયમંડ આવે ત્યારે એની કેટલી કિંમત થાય? કેટલી થાય? એક શૂન્ય બરાબર. ઓલી લકોટી આવે ખબર રમવાની, હા, એ લકોટી જેમ આંગળીમાં રાખીને રમે એમ ઈ આ હીરાથી પણ આંગળીની માં રાખી અને લકોટીની પેઠે રમે એને બિલકુલ એની વેલ્યુ હોતી નથી. કેમ? તો કે એને એની સમજણ નથી. આ હીરાની સમજણ નથી એટલા માટે હીરાની વેલ્યુ, હીરાની કિંમત એ બાળકને માટે કાંઈ નથી. પણ જ્યારે એ જ હીરો તમારા કે મારા હાથમાં આવે ત્યારે એ કરોડોની કિંમત વાળો થઈ જાય. કેમ? તો કે એની સમજણ આપણામાં આવી. એની સમજણ જ્યારે આવે ત્યારે એ વસ્તુ આપણા માટે કિંમતી બને છે. એની કિંમત ઓછી વધુ થતી નથી, પણ આપણા માટે એની કિંમત ઓછી વધુ થાય છે આપણને લઈને. કેમ? તો કે આપણામાં ઈ સમજણનો અભાવ છે, અથવા તો સમજણ છે. જો સમજણ છે તો એની આપણને વેલ્યુ થશે, એની દુર્લભતા આપણને સમજાશે અને એનો મહિમા પણ આપણને સમજાશે. તો આ હીરાને સમજવા માટે એનું જ્ઞાન હોવું પડે, સમજણ હોવી પડે, તો આપણને હીરાની વેલ્યુ થાય. બાળકના હાથમાં એ હીરો આવે તો એ લકોટીથી રમે, પણ આપણા હાથમાં આવે હીરો તો આપણે શું કરીએ? કાં તો તિજોરીના ઊંડા ખાનામાં મૂકી દઈએ, કાં તો સરસ મજાના સોનામાં મઢાવી અને હાથની આંગળીમાં પહેરીએ. કેમ? તો કે આપણને સમજણ છે ને એની વેલ્યુ છે. તો જેવો આ હીરો છે એવાન એવો જ એક હીરો આપણી પાસે પણ છે. તમને ખબર છે કયો હીરો? હરેક જીવની પાસે એક હીરો છે. કયો હીરો? અત્યારે આ જે હીરો આપણે જોયો એવાન એવો હીરો ભગવાને હરેકને આપેલો છે, અને એ હીરો છે કયો? તો આ મનુષ્ય દેહ. કયો? આ ટપુડો દેખાય રહ્યો ને, હા, એ બધા ટપુડા આજે મોટા હીરા થઈ ગયા. આ હીરો ભગવાને આપણને આપ્યો છે, જો એની કિંમત સમજાય તો આપણું કામ થાય. હવે આ હીરો શા માટે છે? આ હીરો શા માટે છે? તો ઓલા હીરા દ્વારા આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ, એમ આ હીરા દ્વારા પણ આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ. શું શું મેળવી શકીએ? તો આપણે ધર્મનું પાલન કરી શકીએ, એના દ્વારા અર્થનું ઉપાર્જન કરી શકીએ, એના દ્વારા આપણે બધી પ્રકારનું કામ કરી શકીએ, અને અંતિમ પુરુષાર્થ જે મોક્ષ, એ પણ આપણે આ મનુષ્ય શરીર થકી જ મેળવી શકીએ. એટલા માટે આ મનુષ્ય દેહ છે એ શું છે? ડાયમંડ છે, હીરો છે. આની કિંમત કઈ હીરા કરતા ઓછી નથી, વધારે છે. આવો હીરો ભગવાને આપણને આપ્યો છે. હવે આવો હીરો આપણને મળે ક્યારે? આપણે આની દુર્લભતા સમજવાની છે. આ કેટલો દુર્લભ છે અત્યારે સેજે સેજે આપણને મળી ગયો. ને અત્યારે તો જેને સંકલ્પ થાય ને ઘરે એ નવા નવા હીરા હાલ્યા જ આવે ખબર હોય તમને. પણ એ જીવને જે એ હીરો મળ્યો, કેટલા સમય પછી ને કેટલી સાધના પછી એને એ હીરો મળ્યો છે એ સમજવાનું છે. આ દેશી દ્રષ્ટાંતની અંદર જોઈએ તો આપણા વડીલ સંતો વાત કરે કે જીવને આ મનુષ્ય દેહ ક્યારે મળે. તો 100 હાથ ઊંડો ખાડો હોય, કેટલો? 100 હાથ ઊંડો ખાડો, 100 હાથ લાંબો ને 100 હાથ પહોળો. ફૂલ પાણીથી ભરેલો હોય અને એક માથાનો વાળ, આંખના પાંપણનો વાળ, આંખના પાંપણનો વાળ એના 100 કટકા કરી 99 ફેંકી દો ને એક હાથમાં રાખો, એ હાથથી પકડી અને ઓલા ખાડાની અંદર રહેલું પાણી ઉલેચવાનું છે. કરશું પ્રેક્ટિકલ કરો હે? હે, કલ્પના કરો, એ વાળના એક કટકા દ્વારા 100 હાથ ઊંડો, 100 હાથ પહોળો, 100 હાથ લાંબો ફૂલ પાણીથી ભરેલો ટાંકો જ્યારે ખાલી થાય ત્યારે ફરીવાર આ જીવને મનુષ્યનો જન્મ મળે. ઈ અત્યારે મનુષ્ય જન્મ તમને અને અમને મળેલો છે.
પણ ઘણાને એની કિંમત સમજાતી નથી. એટલે જેમ નાના બાળકો હીરાને ફેંકી દે, એમ આ દુર્લભ મનુષ્ય જન્મને એમ ને એમ અનેક પ્રકારના કુકર્મોની અંદર વેડફી નાખે. પણ જેમ સાચા હીરા દ્વારા અનેક લાભ થાય, એવો લાભ મનુષ્ય જન્મ થકી જીવ લઈ શકતો નથી. કેમ? તો કે એની એને વેલ્યુ, એની કિંમત, એની દુર્લભતા, એની અમૂલ્યતા એ જીવને હજી સમજાણી નથી. તો આવો દુર્લભ છે મનુષ્ય જન્મ જે તમને અમને અત્યારે મળ્યો છે. હવે શાસ્ત્રકીય વાત કરીએ તો આપણા શાસ્ત્રોમાં, વચનામૃતમાં, ભાગવતની અંદર મહારાજે જીવને મનુષ્ય જન્મ ક્યારે પ્રાપ્તિ થાય એની અવધિ બતાવી છે, સમય બતાવ્યો છે. તો આપણા વર્ષ 8,64,00,00,000 વર્ષ થાય. કેટલા ગણતા આવજો, હવે કેલ્ક્યુલેશન કરજો. હા, મોબાઈલ કેલ્ક્યુલેટર બધાના આંકડા અટકી જશે. 8,64,00,00,000 વર્ષ થાય ત્યારે બ્રહ્માનો માત્ર એક દિવસ થાય. કેટલો? એક દિવસ. 24 કલાક થાય આપણા 8,64,00,00,000 વર્ષ થાય ત્યારે બ્રહ્માનો માત્ર એક દિવસ થાય 24 કલાક. એવા 30 દિવસનો એક મહિનો થાય, એવા 12 મહિનાનો એક વર્ષ થાય, અને એવા 100 વર્ષ સુધી એક બ્રહ્મા દેહ રાખે. અત્યારે જે આપણું બ્રહ્માંડ છે એના અધિપતિ બ્રહ્મા, એને કેટલા વર્ષ થયા? 50 વર્ષ પૂરા થયા. 51મું વર્ષ ચાલે, હજી તો સવાર પડી છે. આટલો બધો અવધિ છે બ્રહ્માનો. આપણા 8,64,00,00,000 વર્ષ એનો એક દિવસ, એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનો એક વર્ષ, એવા 100 વર્ષ સુધી એક બ્રહ્મા દેહ રાખે, એવા 350 કરોડ બ્રહ્મા થઈ જાય ત્યારે આ જીવને ફરીવાર મનુષ્યનો જન્મ મળે. તમે કલ્પના કરો વેલા, સમજાય? આવા બ્રહ્મા 100 વર્ષ જીવે એવા 350 કરોડ બ્રહ્મા છે, એ રાજ કરી જાય પછી આ જીવને એક વખત મનુષ્યનો જન્મ મળે તો એ કેટલો દુર્લભ થયો. હે, બાકી કૂતરા, ગધેડા, ભૂંડણા, પાડા, મીંડણા, મચ્છર, ઉ તે જ્યારે ખપે ત્યારે મળે, લાઈન લાગી પડીએ બસ જ્યારે ખપે ત્યારે મળે. પણ આ એક મનુષ્યનો જન્મ એટલો દુર્લભ છે કે આ 350 કરોડ બ્રહ્મા આવી આવરદા વાળા આટલા વર્ષો રાજ કરી જાય ત્યારે જીવને મળે. ઈ અત્યારે મનુષ્ય જન્મ તમને ને મને મળ્યો છે તો એના દ્વારા શું લાભ લેવો ઈ આપણે આજે વિચારવાનો છે. તમે કઈ વિચારી રાખ્યું હશે ને? આટલા વર્ષોથી આપણે આ હીરાની સાથે ફરી છેર્યા, હીરો ઈ આપણે થઈને રહ્યા છીએ, તો આ હીરા દ્વારા આપણે કાર્ય શું કર્યું એનો વિચાર કરવાનો છે. ખરેખર ભગવાને અત્યારે તમને ને મને આ હીરો આપ્યો છે તો હીરા દ્વારા આપણે શું કમાણી કરવાની છે એ જોવાનું છે. એટલે દેવાનંદ સ્વામી પણ કહ્યું કે માણસનો અવતાર મોઘો નહીં મળે ફરી. આ બધા કાવ્ય પંક્તિઓ તમે સાંભળતા હશો. દાસ સતાર ભક્તે કહ્યું, મોઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારમાં વાર. વારંવાર આ દેહ મળતો નથી, બહુ દુર્લભ છે. તુલસીદાસજીએ કહ્યું, બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. આ મનુષ્ય દેહ કેવો છે તો દેવતાઓને પણ દુર્લભ છે. સ્વર્ગની અંદર રહેનારા દેવતાઓ પણ ધરતી ઉપર મનુષ્ય જન્મને ઈચ્છે છે. કેમ? તો કે આ મનુષ્ય દ્વારા જે થાય છે એ હું સ્વર્ગના દેવતાઓ થકી પણ થઈ શકતું નથી. એટલે દુનિયામાં સૌથી દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો ઈ મનુષ્ય જન્મ છે. અને ઈ મનુષ્ય જન્મ અત્યારે આપણને મળેલો છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જેટલું સમુદ્રમાં પાણી છે એટલું તો માતાનું દૂધ પીધું છે. લ્યો, આ દેહ, આ જીવે કેટલા દેહ ધારણ કર્યા પૂર્વે, કેટલા આપણે જન્મ ધારણ કરેલા છે. મહારાજે વાત કરીને આપણે વારંવાર વચનામૃતમાં કે સંતોના મુખેથી સાંભળતા હોય કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું તો આ જીવ માત્ર માતાનું ધાવણ ધાવી ગયો. બરોબર? તો આપણે કેટલું ધાવણ ધાવ્યા હશું અને આપણે આટલા બધા દેહ ક્યારે ધારણ કરી લીધા? જો આને વાતની ખબર પડી કે હું આટલું બધું દૂધ પી ગયો તો હવે વિચાર હેરો કે મેં આટલું દૂધ પીધું હશે ક્યારે? આ જન્મની અંદર કેટલું પીધું? એલા દૂધ કેટલું પીધું તમે ખબર? માતાનો. હે,
દસ લીટર, વીસ લીટર, પચાસ, સો, પાંચસો, હજાર લીટર, એક બાળક મેક્ઝિમમ કેટલું દૂધ પી શકે? પણ આ તો મહારાજ કહે આખો સમુદ્ર દૂધનો ભરેલો છે, એના કરતા પણ અધિક માતાનો ધાવણ ધાવ્યો આ જીવ તો કેટલું બધા જન્મ ધારણ કર્યા. અને એમાં પણ એ વિચારવાનું છે હજી કે કેટલા કેટલા દેહની અંદર માતાનો ધાવણ ધાવવાની સુવિધા ઉપલબ્ધ છે. હા, અનેક તો એવા દેહ છે કે જેમાં માતાના ધાવણની સુવિધા પણ નથી. જેમ કે ઝાડ, ઝાડનો જન્મ આવે તો ઝાડ છે એ માતાનું ધાવણ ધાવી શકે? ના ધાવી શકે ને. હા, પહાડ થાય તો એ ના ધાવી શકે. મચ્છર ધાવતો હશે? જોયું તમે મચ્છર ધાવે બાળકો એની માતાને? ધાવે સાપ? અનેક પ્રકારના એવા દેહ છે કે જેમાં માતાનું ધાવણ ધાવવાની બિલકુલ સુવિધા જ નથી. તો એવા દેહ ધારણ કર્યા ઈ પાછા આનાથી અલગ. મોસ્ટલી એવા દેહ વિશેષ છે કે જેમાં માતાનો ધાવણ ધાવવાની વ્યવસ્થા નથી. માતાનું ધાવણ ધાવવા મળે એવા ઓછા દેહ છે. એવા આપણે આટલા બધા દેહ ધારણ કર્યા તો બીજા કેટલા દેહ ધારણ કર્યા હશે? આટલા બધા જન્મ મેં ક્યારે ધારણ કરી લીધા હશે? આ બાળક વિચારે છે કેવા કેવા આપણે દેહ ધારણ કર્યા. 84 લાખ જાતના દેહ ધર્યા ત્યાર પછી આપણને આ મનુષ્યનો જન્મ મળ્યો. મેં આટલા બધા કેવા કેવા દેહ ધારણ કર્યા જુઓ તમે. આ બધી પ્રકારના આપણે થઈને આવ્યા છીએ, પણ ક્યારે જેવો લાભ લેવો જોઈએ એવો લાભ આપણને મળ્યો નથી. હવે આ બધા અનેક પ્રકારના દેહ છે, આમાં શું કમાણી કરી શકીએ? આપણે કરી શકીએ કઈ? કોઈ પણ પ્રકારની કમાણી આ દેહની અંદર આપણે કરી શકવાના નથી. માત્ર ને માત્ર બસ દિવસો પસાર કરી અને આપણે એમને એમ આપણી જિંદગી પૂર્ણ કરવાની છે. અનેક પ્રકારના દેહ જેની કોઈ ગણના નથી. અત્યારે માછલીઓની પ્રજાતિ, એકમાત્ર માછલીઓની પ્રજાતિ લાખોની સંખ્યામાં છે. લાખોની સંખ્યામાં માત્ર માછલીઓની પ્રજાતિ છે. આવા અનેક પ્રકારના દેહ આપણે પૂર્વે ધરીને આવ્યા છીએ. એટલે ખાસ 4 લાખ જે યોનિ છે, 4 ખાણ છે, 4 ખાણની અંદર આ જીવનો જન્મ થાય, દેહ આવે. એક છે અંડજ, બીજો સ્વેદજ. અંડજ એટલે જે ઈંડામાંથી જન્મ થાય જેનો, એવા પક્ષીઓ છે, સાપ છે, એ બધા ઈંડામાંથી જન્મે ને, તો એ અંડજ છે. પછી સ્વેદજ એટલે આપણા પસીનો, કે કોઈ બી ગરમીને કારણે પસીનો થતો હોય એની અંદરથી જીવ જંતુઓ ઉત્પન્ન થાય, એ પણ જીવને દેહ મળે છે. વળી ત્રીજી યોનિ છે ઉદ્બીજ અને જરાયુજ. આ ચોથી યોનિ જરાયુજ. અત્યારે આપણે જરાયુજ, જરાયુજ એટલે એક પ્રકારનો ઉપર આવરણ હોય એની અંદરથી એનો જન્મ થાય છે. મનુષ્ય છે, મોટા પશુઓ છે વગેરે. ઉદ્બીજ એટલે બીજમાંથી જેનો જન્મ થાય છે. આ 4 પ્રકારની ખાણ છે એમાં માત્ર ને માત્ર જે જરાયુજ યોનિની અંદર જન્મ પામે એને જ માતાનો ધાવણ ધાવવાની વ્યવસ્થા મળે. બાકીની 3 યોનિની અંદર માતાના ધાવણની સુવિધા નથી. તો આપણે સમુદ્ર જેટલું માતાનું ધાવણ ધાવ્યા એ તો માત્ર 1 યોનિની અંદર જન્મ ધારણ કરીને, પણ બાકીની 3 યોનિની અંદર જન્મ ધારણ કર્યા એ કેટલા જન્મ ધારણ કર્યા? આજે કેટલી પ્રકારની વનસ્પતિઓ છે, ઝાડ પાડ, કેટલી પ્રકારના અનેક પ્રકારના ફળ, અનેક પ્રકારના શાકભાજી વગેરે, એ તમામની અંદર આપણે ફરતા 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 આજે અનંત કાળને અંતે આપણને એક સાચો ડાયમંડ, રિયલ હીરો હાથની અંદર આવ્યો છે, ને ઈ છે આ મનુષ્ય દેહ. એટલે ખાસ એની કિંમત આપણે સમજવાની છે. તો કોઈને એમ થાય કે આ 84 લાખ જે યોનિ છે એની અંદર જીવ ફરે તો એના ક્રમ મુજબ ફરતા ફરતા તો મનુષ્ય જન્મ આવે જ ને. એમ એક રાઉન્ડ હોય, આમ રાઉન્ડની અંદર ફરતા જાય, વારા ફરતી કૂતરા, ગધેડા, ભૂંડણા, મીંડણા, માખી, મચ્છર, ઉતે ફરતા ફરતા જ્યાં મનુષ્ય દેહ હોય ત્યારે જયારે પહોંચીએ ત્યારે તો મનુષ્ય જન્મ મળે જ ને. તો એવું કોઈ નક્કી નથી, એ મળે ખરો, અને જો કર્મ બરાબર ના કરે હોય તો ના મળે, પાછા કૂતરા, ગધેડા, ભૂંડણા જ થવા મળે. એટલે એવું પણ નિશ્ચિત નથી કે યોનિમાં ફરતા ફરતા પણ પાછો મનુષ્ય જન્મ મળશે જ, એવું કોઈ નિશ્ચિત નથી. એટલે એ દુર્લભ મનુષ્ય જન્મ અત્યારે આપણને મળ્યો છે. તો આવા મોઘા મનુષ્ય દેહની કિંમત કેટલી હોઈ શકે?
આટલો દુર્લભ છે, આની કદાચ કિંમત આપણે કરવી હોય તો થઈ શકે ખરી? હે, એક આપણો હૃદય, હૃદયની કિંમત કોણ કરશે આમાંથી? વેલા તમે જેટલી કિંમત કયો એટલા અમે અહીંયાથી ચૂકવવા માટે તૈયાર. એક ભાયડો ઉભો થાય અને પોતાનું હૃદય દે. વેલા તમે જેટલા કયો એટલા આખું ભક્તિનગર ગામ ભેગું થઈને તમને પે કરી. વેલા એક ઉભો થાવ, એક. તમે જેટલા બોલો એટલા, તમારી જેટલી ત્રેવડ હોય એટલી તમે રકમ બોલીને તમારું હૃદય એક ને દો અને અમે તમને પે કરી. એક થાવ વેલા, એક છે કોઈ? કોઈ નહીં. તો એક આપણા મનુષ્ય દેહનો પાટ હૃદય, એની કિંમત છે એ પણ આપણે કરી શકતા નથી. એ પણ એકદમ અમૂલ્ય છે કે જેની કોઈ કિંમત કરી શકતો નથી. આવા તો અનેક પાર્ટ છે, કિડની, એને કોણ વેલ્યુ કરશે? એમાં થશે કોઈ ઉભા? એને આપી દે જેટલા ખપેલા. બે છે, એક સ્પેરમાં હશે. વેલા એક સ્પેરમાં છે. કદાચ તમે હાર્ટ આપી દે તો તમારું શ્રીપતિમ શ્રીધરમ અહીંયા જ થઈ જાત અને અમને આ પ્રોગ્રામમાંથી બીજો કંઈક પ્રોગ્રામ કરવો પડત. પણ કિડની તમે આપશો તો તમારી પાસે એક સ્પેરમાં કિડની હજી છે, છતાંય તમે આપો. વેલા એમાં મોહ માંગી કિંમત કોણ દેશો? કોઈ નહી. હાથ પગ કઈ બીજા અવયવ જે કઈ તમને જેટલા ભાવમાં દેવું એટલા ભાવમાં છૂટી. વેલા આજે આપણે સેલ ખોલીએ, તમે સેલ ખોલો ને અમે લઈએ. છે કઈ? એક એક અવયવ આપણો એટલો બધો કિંમતી છે, એટલો કિંમતી છે કે જેની કોઈ વેલ્યુ નથી, એટલો બધો કિંમતી આપણો આ બોડી છે. એક વખત અમેરિકાની અંદર બધા સાયન્ટિસ્ટ ને ડોક્ટર્સ ને બધા ભેગા થયા. એને ચર્ચા કરી કે આપણે આ મનુષ્ય જન્મ છે ની કઈ કિંમત આંકી. બધા મોટી મીટિંગ કરીને બેઠા, એમાં એક પછી એક અવયવની કિંમત નક્કી કરતા ગયા. પેલા હૃદય ઉપર આવ્યા, આટલા કરોડ, બે કરોડ, અબજ, એનાથી વધારે, ખર્વ, મહાખર્વ, નિખર્વ, પદ્મ, અંબુજ, ઉતે વધતા જ ગયા. પણ તોય એક જણો છેલ્લે કે હું એટલી રકમ દઉં તો તારું હાર્ટ દે વેલો, તો કોઈ દેવા તૈયાર થાય નહીં. એટલે કિંમત એટલી ના થઈ ને, વધી ગઈ. વળી આમ ઘણી વખત સુધી ચર્ચા કરી પણ કાંઈ નિર્ણય આવ્યો નહીં, એટલે મીટિંગ પૂરી કરીને હાલ્યા ગયા. વળી એક દિવસ ફરીથી પાછા ભેગા થયા, વરી ચર્ચા કરી અને નક્કી કર્યું કે આજે તો કંઈક ને કંઈક આપણે આંકડો નક્કી કરીને પછી જ ઊભા થવું છે. એમાં પણ ઘણી ચર્ચા કરી પણ કોઈ નિર્ણય આવે જ નહીં. એટલે પછી એક માણસે કીધું, સાયન્ટિસ્ટે, કે આમાં કોઈ એની આમ ફિક્સ વેલ્યુ તો છે જ નહીં કે તમે કરી શકો, પણ આપણે કંઈક ને કંઈક આજે નક્કી કરવું છે. ત્યારે હરેક પાર્ટની આપણે કંઈક ને કંઈક કિંમત નક્કી કરીએ ત્યારે એક પછી એક હૃદય, કિડની, લીવર, આંખ, નાક, કાન, હાથ, પગ, મોઢું વગેરે તમામે તમામ અવયવોની કંઈક ને કંઈક કિંમત ફિક્સ કરી અને જ્યારે એનું ઇક્વલ કર્યું ત્યારે અમેરિકાના સાયન્ટિસ્ટોએ એક આંકડો બહાર પાડ્યો કે આ મનુષ્ય બોડીની કેટલી કિંમત છે? આટલી. કેટલી કિંમત છે? ગણી લો. ગણો વેલા. એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, પછી શું? આટલામાં જ રમો રે હાજી? હે, કેટલા મીંડા? એ એકડાની પાછળ 18 મીંડા લાગે આટલી એક મનુષ્ય જન્મની અમેરિકા વાળાએ કિંમત નક્કી કરી. તો એક જણો ઉભો થયા કે એટલા હું દેવા માટે તૈયાર હો તો તારા બધા સ્પેર પાર્ટ કાઢીને દઈ દે વેલો. તો જેણે નક્કી કરી હતી એ પણ દઈ શક્યો નહીં. પણ આટલી એમણે કિંમત બહાર પાડી, આવડો દુર્લભ, આટલો બધો મૂલ્યવાન એ હીરો ભગવાને આપણને આપ્યો છે. આપણને કોણે આપ્યો? ભગવાને આપ્યો. એકદમ ફ્રીમાં, બિલકુલ મફત. ઈ મફત આપ્યો છે, કઈ પે કર્યું નથી. પણ ભગવાને આપણને વળતર માટે આપેલો છે. ઈ શું વળતર છે? શા માટે આપ્યો છે? તો કમાણી કરવા માટે આપ્યો. ખાલી એમને માટા મારવા નથી આપ્યો કે જાઓ અને ભક્તિનગરમાં આટા મારી આવો એમ. એ આટા મારવા માટે બીજા ઘણા બધા ભગવાને મૂક્યા છે ને. હા, એ પોતાનું કામ કરે. આપણને આ હીરાની સાથે અહીંયા આટો મારવા મૂક્યા નથી, કમાણી કરવા માટે મૂક્યા છે. અને એ કમાણી આપણે કરવાની છે તો વિચારવાનું છે કે જીવની સાચી કમાણી શું. એલા હવે આપણને ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો અને આપણે કમાણી કરવાની છે તો આપણી સાચી કમાણી કઈ? હવે તમને જવાબ દેવાનું, બોલતા હો. સાચી કમાણી કઈ લાલજીભાઈ? અરે હે,
સત્સંગ કરો. હા, પાછળ ભગત, સાચી કમાણી, જીવની કમાણી કઈ સાચી? કોણ કહેશે? તો આટલા દી કરો શું? શું કરતા હતા? હે, કમાણી કરી નથી કરી હજી? ઘણા સમયથી આપણી પાસે આ હીરો છે અને ભગવાને કમાણી કરવા મૂક્યા છે, છતાંય આપણે કમાણી કરતા નથી. ઓલો લંડન ગયો છે પણ આંટા મારે. શું કરે? આંટા મારે લંડન ની શેરીઓમાં. એ હારી હારી ગલીઓ હોય, હારી શોપ હોય, જાય અને આંટા મારે, પણ કઈ કમાણી કરે નહીં. તો એને કેવો કહેવાય? કેવો કહેવાય? એકદમ બ્રિલિયન્ટ કે ડોબો? હા, એ તમે નક્કી કરી લેજો કેવા છીએ આપણે. ઈ ભગવાને કમાણી કરવા માટે આપણને મૂક્યા છે અને સાથે સાધન રૂપી આ સરસ એક મનુષ્ય દેહ આપ્યો, એના દ્વારા આપણે કમાણી કરવાની છે. તો સૌથી પેલો આપણે એ જોઈ કે કમાણી એટલે શું? આજે ખબર નથી કમાણી એટલે શું. તમને ખબર હૈ કમાણી કેને કહેવાય? એટલે હવે તમારા ધંધાની થોડીક વાતો આવી, બિઝનેસ. કમાણી એટલે શું? કોણ કહેશે? કમાણી એટલે કોકની ટોપી ફેરવવી કમાણી કહેવાય? તો કોકને ડબ્બામાં પૂરી દેવો એ કમાણી કહેવાય? કોકના વસ્તુ પદાર્થ ઉપાડીને ભાગી જવું એ કમાણી કહેવાય? કમાણી કેને કહેવાય? તમે બધા કમાણી કરો ને, કમાવો નથી કમાતા? તો કમાણીનું ડેફિનેશન શું, વ્યાખ્યા શું? કમાણી એટલે શું? હે, હા, જો આને કીધું બાળકે, શું કીધું? મહેનત કરી, પ્રયત્ન કરીને પોતે કમાય એને કમાણી કહેવાય. મહેનત કરવાથી આપણને જે વસ્તુ મળે એ આપણી કમાણી ની કહેવાય. એટલે મહેનત કરીને પ્રાપ્ત કરું એનું નામ કમાણી. આ કમાણી કરવા માટે ભગવાને આપણને અહીંયા કને મૂક્યા છે. તો કમાણી કેટલા પ્રકારની છે? કમાણી બે પ્રકારની છે. એક ખોટી કમાણી. ખોટી કમાણી કઈ? તો જે કેવળ ને કેવળ આલોક જ હોય, આલોકની અંદર કામ આવે એ બધી આધ્યાત્મિક માર્ગની દ્રષ્ટિએ ખોટી કમાણી છે. જે આલોક પૂરતી સીમિત છે એ બધી ખોટી કમાણી. અને સાચી કમાણી એ છે કે જે આલોકને છોડ્યા પછી પણ જીવની સાથે ચાલે. સમજી ગયા? સાચી કમાણી. હવે આપણે વિદેશની અંદર કમાવા માટે જઈએ તો ત્યાં કને આપણે કમાઈએ અને પછી પાછું આપણે આ દેશમાં આવવાનું નક્કી જ હોય તો આપણે ત્યાં કને કેવી કમાણી કરીએ? કેવી કમાણી કરીએ? કે જે અહીંયા કને આવીએ ત્યારે પણ આપણને કામ આવે, ત્યાં કમાઈ કમાઈને જમીનો ને બંગલા બાંધી નાખીએ તો એ ત્યાં હોઈએ ત્યાં સુધી કામ આવે. પણ એ જમીન કે બંગલા પાછા અહીંયા આવો ત્યારે અહીંયા કાંઈ કામ આવે નહીં. તો એ ત્યાં કને કદાચ એને વેચીને નાણાં કરી નાખીએ તો પછી પાછા આપણને આ દેશની અંદર કામ આવે. અથવા જે રોકડ રકમ આપણી પાસે છે એ બધી આપણને અહીંયા કને કામ આવશે. પણ ત્યાં કને જે આપણે સ્થાવર જંગમ મિલકત કરી નાખી એ આપણને કાંઈ કામ આવવાની નથી. એવી જ રીતે આલોકની અંદર જેટલું જેટલું અત્યારે આપણે કમાઈએ છીએ એ લગભગ મોસ્ટલી આપણી કમાણી બધી કેવી હોય કે આલોક પૂરતી જ હોય. આપણે સવારે ઉઠીને સાંજ સુધી તમે બધા ધંધે જાઓ, નવરા કોઈ રહેતા નથી. નો ટાઈમ, હવારથી મોડી સાંજ સુધી કમાવું 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 કમાવું. આટલી બધી કમાણી કરો તો કેવી કમાણી કરો? એક તો પૈસાની, બરોબર, પછી સ્ત્રી છોકરા, પછી સુખ સુવિધા, ખાવું પીવું અને માન સન્માન. આવી જ બધી કમાણી અત્યારે આપણે આ હીરા દ્વારા કરીએ છીએ. હા, સાચો ખોટો? સાચો ખોટો? એનર્જી ક્યાં ગઈ? હે, હાચો ખોટો? ખોટો હાચો? હા, વાહ, ખોટો તો બોલાય ને સામેની આગળ બોલાય, એટલે હાચો જ બોલવાનો. દિવસ દરમિયાન આપણે આવી બધી કમાણી કરીએ છીએ તો વાસ્તવિકતાએ આ બધી કમાણી છે એ કેવી છે? ખોટી કમાણી છે. આ બધી કમાણી છે એ માત્ર ને માત્ર શરીરના સુખની કમાણી છે. શરીરના સુખની કમાણી અને અત્યારે જેટલી કમાણી જોઈ એ તો બધાય પશુ પક્ષીઓ છે ને એ પણ કરે, બરોબર. આપણે પૈસા કમાઈએ સેના માટે? રોટલા ખાવા માટે, પેટનો ખાડો પૂરવા માટે. તો પશુ પક્ષી છે એ એવી કમાણી કરે છે. પછી
આપણે ઘર બંગલા બનાવીએ સેના માટે, રહેવા માટે, હુવા માટે. તો એ એક કૂતરા ગધેડા હોય, એ એક પોતાના ક્યાંક ને ક્યાંક ખાંચા કે ઘર બનાવી લે ને, તો એ એવી કમાણી કરે છે. એ ગ્રસ્તો કે એ બધા છોકરા સિંહ કુટુંબ પરિવાર બનાવે, તો એ કૂતરા ગધેડા એના મોટા મોટા ફેમિલી હોય ને, એ એની સાથે રહે ને મોજ મજા કરે. વળી માન સન્માન એને પણ લાગુ પડે હરેક ને. કૂતરા ને તમે પપુઆરો અને માન સન્માન દો તો એને મજા આવે. એમ માણસ એ માન સન્માન માટે જે મનુષ્ય જન્મ છે એ જો વેડફી નાખે તો હવે તમે કહો કે એક પશુ અને એક મનુષ્ય એમાં શું ફરક રહ્યો? એવું કઈ આટલી જ કમાણી કરવામાં આપણે આપણો મનુષ્ય જન્મ જો વેડફી નાખતા હોઈએ તો એક પશુમાં અને એક મનુષ્યમાં શું ફરક રહ્યો? તો કૂતરાનો જન્મ તો જ્યારે જીવને ખપે સંકલ્પ કરે ત્યારે મળે, જ્યારે ખપે ત્યારે મળે. અને મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે એ આપણે જોયો. આટલો દુર્લભ મનુષ્ય જન્મ મળ્યા પછી જો આપણે હાવ ભક્તો કૂતરા ગધેડાની હારે દિવસો પસાર કરીએ તો ભગવાન કે સંતો એ આપણા ઉપર રાજી થાય નહીં. આપણે જે કમાણી કરવા આવ્યા છીએ એ કમાણી એના દ્વારા થતી નથી, એ બધી આલોક પૂરતી સીમિત છે. અને અંતે જાતા એ કમાણી કેવી છે? તો નાશ પામી જાય, એકને જ રહી જાય, એ ભેગી ચાલતી નથી. જેટલું જેટલું આપણે કમાણી કરી હોય, ઘર બંગલા ગાડી વાડી સ્ત્રી છોકરા સગા સંબંધીઓ બધાએ, માત્ર ને માત્ર આ શરીરની અંદર જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી જ આપણું થઈને રહે. પરલોકના માર્ગની અંદર એ કાંઈ ચાલતું નથી. એટલે એ બધું વિદેશ જ્ઞાન વિદેશમાં જ રહી ગયું. ભાઈ સાહેબ કેવા આવ્યા? ખાલે ખાલા ઠનઠન ગોપાલ. તો એ કાંઈ કમાણી કરીને આવ્યા નથી. એમાં માત્ર ને માત્ર એવી કમાણી કરવામાં જો ભક્તો દિવસો પસાર કર્યા તો ભગવાન પાસે જ્યારે જાશું ત્યારે શું લઈને જાશું? જોકે જાશું જ નહીં, એવા ભગવાન આવવા ન દે, આવવા દે, એના માટે અલગ વ્યવસ્થા, એ ત્યાં જાય. આ છે, આ ચક્કર ની અંદર ફરીથી એને પીસાવાનું છે. જ્યારે મનુષ્ય જન્મ છે એ આપણને સાચી કમાણી કરવા માટે મળ્યો છે તો માત્ર ને માત્ર આટલા પૂરતો આપણે સીમિત રાખવાનો નથી. આપણો જે સાચી કમાણી છે એ સાચી કમાણી આપણે કરવાની છે. તો જીવની સાચી કમાણી છે શું? હલા પાછો એ જ પ્રશ્ન આવ્યો, જીવની સાચી કમાણી છે શું? ખબર હે તમને? હે તમે ને હું બધા ભેગા મળશું તો અનેક પ્રકારના જવાબ દેશો. એના કરતા નંદ સંતોએ કીધું સરસ મજાનું, રે શ્યામ તમે સાચું નાણું. કેના શબ્દો છે આ? કેના? કેના? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું રે શ્યામ તમે સાચું નાણું. ભગવાન છે એ જીવને માટે સાચું નાણું છે, એના સિવાય જેટલું કઈ છે ને એ બધે બધું ખોટું, એ કઈ કામનું નથી, બધું નાશવંત અને દુઃખરૂપ છે. જ્યારે એક ભગવાન પુરુષોત્તમ નારાયણ એ જ સાચા એ જ સાચી સંપત્તિ જીવને માટે છે એટલે એની કમાણી આપણે કરવાની છે. તો આ નાણાની કમાણી કરવા શું કરવું જોઈએ? અરે આ નાણાની કમાણી કરવી છે તો હવે આપણે શું કરશું? છે ઉપાય તમારી પાસે? હે રૂપિયા કમાવા તો એ હવારે વહેલા ઉઠીને જાઓ ને હા જુદી ખેડાવો અને ઘણા બધા થોકડા ભરી ભરીને લઈ આવો રહ્યા. પણ આ શ્યામને જ્યારે આપણે કમાવા છે, શ્યામને મેળવવા છે, ત્યારે શું કરશું? એનો ઉપાય કયો? ધંધો કરશું? કયો બિઝનેસ કરશું? શું એવું કરશું કે જેણે કરીને આપણે આ નાણાને કમાઈ શકીએ? કોણ કહેશે? હે સત્સંગ અને ભક્તિ. બરોબર. સૌથી પહેલામાં પહેલો ઉપાય છે ભગવાનની ભક્તિ. ભગવાનની ભક્તિ જીવ કરે ત્યારે એને સાચી સંપત્તિ ભેગી થાય, ભગવાન મળે, ભગવાનને મેળવવાના છે. આ મનુષ્ય જન્મ દ્વારા ભક્તો કરી કરીને જો કોઈ કરવાનું કાર્ય હોય તો એ માત્ર ને માત્ર ભગવાનને મેળવવાના છે. એટલા માટે જ ભગવાને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો. માત્ર જો ખાવું પીવું નાવું ધોવું સૂવું એસવું બેઠું સ્ત્રી છોકરા ઉત્પન્ન કરવા પરિવાર પાળવા એટલું જ કરવું હત તો ભગવાન આપણને કદાચ બીજો પણ દેહ આપી સકત અને એની અંદર પણ બધું શક્ય હતું અને થાય જ છે જે આપણે જોઈએ છીએ. પણ ભગવાને જ્યારે આપણને આવો દુર્લભ મનુષ્ય જન્મ આપ્યો છે એ માત્ર એટલું જ કરવા માટે નથી આપ્યો.
ભગવાને ભગવાનને પામવા માટે થઈને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે, તો આ મનુષ્ય જન્મ દ્વારા એવી કમાણી કરવી કે જેથી કરીને આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. તો એના માટે પહેલામાં પહેલું ભગવાનની ભક્તિ કરવાની. ભગવાનની ભક્તિ છે નવ પ્રકારની. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ, દાસ્યમ સખ્યમ, આત્મનિવેદનમ. આ નવ પ્રકારની ભક્તિ છે, એમાંથી ગમે એક પ્રકારની ભક્તિને મુખ્ય બનાવી, બાકીની ભક્તિને સહાયક બનાવી અને ભગવાનનું ભજન કરે એટલે એ કમાણી એની ચાલુ. જેટલું ભજન કરશે, જેટલી ભક્તિ કરશે એટલી સાચી કમાણી થાય છે. સમજ્યા? આપણે કમાણી ઈ કરવાની છે આ મનુષ્ય જન્મ દ્વારા. બીજા દેહ દ્વારા કદાચ કોઈને ઈચ્છા થાય કે હાલો આપણે માળા કરીએ, હાલો ભગવાનને દંડવત કરીએ, ચાલો ભગવાનને પ્રદક્ષિણાઓ કરીએ, કે હાલો આજે સરસ મજાનો ભક્તિનગરની અંદર મોટો જગન થાય રહ્યો, એ કેટલા હરિભક્તો કથા સાંભળે, આપણે પણ સાંભળી આવી, તો આવા દો. તમે કૂતરા ગધેડા ભૂંડાને સાંભળવા દો? નથી સાંભળવા દેતા. કેમ? તો કે એની પાસે ઈ અત્યારે કરવા યોગ્ય નથી, કરી જ નથી શકતો ઈ. એમ આપણે બીજા દેહની અંદર હોઈ ત્યારે ન કરી શકીએ, મનુષ્ય જન્મ દ્વારા જ ઈ વસ્તુ શક્ય છે. એટલા માટે આ મનુષ્ય જન્મ દ્વારા જેટલી બને એટલી ભગવાનની ભક્તિ કરી અને સાચી કમાણી કરવાની. ઈ જ કમાણી આ લોકને છોડ્યા પછી આપણને સાથે કામ આવશે. બાકી આ લોકમાં ગમે એટલી કમાણી કરી હશે તો એ કાંઈ કામમાં આવવાની નથી. એટલે ભગવાનની ભક્તિ છે એ જ એક ઉત્તમ ઉપાય છે કે ભગવાન સુધી પહોંચાડવાનો. અને એ કમાણી માત્ર મનુષ્ય જન્મ થકી થાય, બીજા કોઈ દેહ થકી થતી નથી. એક ભગવાનની ભક્તિ, બીજું છે ધર્મનું પાલન. ધર્મનું પાલન છે એ પણ એક જીવની સાચી કમાણી છે. જેટલો ધર્મનું પાલન કરશું એટલું આપણું રક્ષણ થશે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મ હંતો ધર્મ એવા. ધર્મને જો કોઈ હણે તો એને ધર્મ છે એ હણી નાખે, અર્થાત કે ધર્મ જ એનો નાશ કરી નાખે છે. અને જે ધર્મનું પાલન કરે તો સ્વયં ધર્મ છે એનું પાલન કરે છે. માટે હંમેશા મનુષ્ય જન્મ દ્વારા ધર્મનું પાલન કરવું. અને મોટા મોટો પ્રોબ્લેમ આજે માણસનો એ છે કે બીજા બધા ધર્મમાં રહે પણ માણસ ધર્મમાં રહેતો નથી. બરોબર ને? જેટલા જેટલા શાસ્ત્રો બન્યા એની અંદર જ્યાં જ્યાં ધર્મની વાત આવી ત્યાં માત્ર ને માત્ર એક આ મનુષ્ય દેહધારી જીવાત્મા માટે જ આવી, પણ અન્ય કોઈ માટે ધર્મની વાત ના આવી. કેમ હાલું, કેમ જોઉં, શું ખાવું, કેવું ખાવું, કેવી રીતે ખાવું, ક્યારે ખાવું વગેરે તમામે તમામ ધર્મની વાતો કેના માટે આવી? મનુષ્ય માટે આવી. ગાયને માટે વિધિ વિધાન ના આવે, આવે કે કેમ ખાવું ને શું ખાવું ને ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, ના આવે. એ બધાએ પોતપોતાના જે ભગવાને ફિક્સ કરીને આપેલા ધર્મ, એ ધર્મમય વર્તે છે. જ્યારે એક માણસ એવો છે કે એ ધર્મથી ચલિત થાય અને ગેરમાર્ગે વર્તે છે. તો ધર્મનું પાલન કરી અને આપણે સાચી કમાણી કરવાની છે. એટલા માટે ભગવાને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે. તો ધર્મનું પાલન જે આપણો સ્વધર્મ છે વર્ણ અને આશ્રમને આધારે, અને ભગવાન સ્વામિનારાયણે તો બહુ મોટી કૃપા કરી કે સ્વહસ્તે લખીને શિક્ષાપત્રી આપી અને એમાં કહ્યું કે આ તમારો ધર્મ, ગ્રસ્ત હોય તો ગ્રસ્ત, બાઈ હોય તો બાઈ, સધવા હોય તો સધવા, વિધવા હોય તો વિધવા, ધનાઢ્ય હોય તો એના માટે પણ ભગવાને અલગ કલમ લખી હરેકને લખીને આપ્યો કે તમારે શું કરવું જોઈએ. તો ઈ કરવી અને આપણે કમાણી કરવાની છે. જેટલું ધર્મનું પાલન કરશું એટલી આપણી બેંક બેલેન્સ વધતી જશે. અને ઈ બેંક બેલેન્સ એવી છે કે આ લોકને છોડ્યા પછી પણ કામ આવશે. પણ એના સિવાય ગમે એટલા બેંકની અંદર લોકર ને લોકર રૂપિયા ભર્યા હશે, પણ જ્યારે આપણે આ લોકને છોડશું એટલે બધું અહીંયા અહીંયા રહી જશે, કાંઈ કામમાં આવવાનું નથી. તો ખાસ આ મનુષ્ય જન્મની દુર્લભતા સમજી અને આના દ્વારા ઈ કરવાનો છે કે જે બીજા દ્વારા થઈ શકતું નથી. આ મનુષ્ય જન્મ દ્વારા શું કરવાનું કે બીજા કોઈ જન્મમાં આપણે નથી કરી શકતા, ઈ કાર્ય આપણે આ મનુષ્ય જન્મ દ્વારા કરવાનું છે. તો ખાસ ધર્મનું પાલન ઈ પણ એક કમાણી છે. વળી સંત સમાગમ, આ ઉપરના બંને વસ્તુની પ્રાપ્તિ કરવી હશે તો સંત સમાગમ ખપશે.
આજે ઘણા બધા જયારે નવો નવો બિઝનેસ કરે તો એના માટે કોઈ બી ગાઈડ હોય, એ ગાઈડ પાસે એ ગાઈડન્સ મેળવે કે આ ધંધો મને કેમ કરવો એમ. તો આપણે આ જીવ કમાણી કરે છે ત્યારે એને ગાઈડન્સ ખપશે કે આ ધંધો તમે કઈ રીતે કરી શકશો. તો એનું ગાઈડ કરશે આવા સંતો. એ સંતનો સમાગમ જ્યારે કરશે ત્યારે એને ખબર પડશે કે સાચી કમાણી ક્યારે અને કેવી રીતે થાય અને કેમ કરવી જોઈએ એનો તમામે તમામ ફોર્મ્યુલા જે કંઈ છે એ આવા સંતોની પાસે છે. એ સંતનો સમાગમ કરશે ત્યારે એને કમાણી કરવાનો યથાર્થ માર્ગદર્શન મળશે. અને એક સંત સમાગમ કરે છે એ પણ એક સાચી કમાણી થાય છે. એટલે નિત્ય નિરંતર મનુષ્ય જન્મ દ્વારા સંતનો સમાગમ થવો જ જોઈએ, કારણ કે બીજા કોઈ દેહ વડે થઈ શકતો નથી. તો સંત સમાગમ જીવનમાં હોવો જોઈએ. જો સંત સમાગમ હશે તો ઘણી બધી કમાણી આપણે કરી શકશું. અને જો સંતનો સમાગમ જીવનની અંદર નથી તો આ અમૂલ્ય હીરો આપણા હાથમાંથી એમ ને એમ જેમ નાનો બાળક હીરાને કચરામાં ફેંકી દે ઉકરડામાં, એમ ગંદકીની અંદર આપણે ફેંકી દેવાના છીએ. અર્થાત કે એમને એમ આપણું આયખો પૂરું થઈ જશે અને અંતે જીવ પાછો નરકના કુંડની અંદર પડવાનો છે. એટલે જીવનમાં ખાસ સંત સમાગમ હોવો જ જોઈએ. જો સંતનો સમાગમ હશે તો જ આપણને રે શ્યામ તમે સાચું નાણું એ ભગવાનની પ્રાપ્તિ થશે. સંત સમાગમ વિના જીવાત્માને ક્યારે ભગવાનની પ્રાપ્તિ થતી નથી. એટલે જીવનમાં ક્યારે સંતોનો અભાવ ન થવો જોઈએ. હા, નહીતર મનુષ્યને સંતનો અભાવ થઈ જાય. જો અભાવ થઈ જાય તો બહુ મોટું નુકસાન થાય. એટલે ક્યારે સંતનો અભાવ ન થવો જોઈએ. ગમે એટલી ભક્તિ કરતા હશો, ગમે એટલા ધર્મનું પાલન કરતા હશો, પણ જો જીવનમાં સંતનો સમાગમ નહીં હોય તો પણ ભગવાનની પ્રાપ્તિ થવાની નથી. અનેક ઇતિહાસો અનેક કથાઓ આપણી સમક્ષ છે. મહારાજે વચનામૃતની અંદર ભરતજીની વાત કરી અંત્ય પ્રકરણનું 17મું વચનામૃત કે એના જેવી ભાગવતમાં બીજી કોઈ કથા ચમત્કારી નથી. કેમ ચમત્કારી છે? તો કે આખે આખા રાજ્યનો ત્યાગ કરીને ગયા હતા, નિત્ય નિરંતર ભગવાનનું ભજન કરતા, પણ એક સંતનો એને સમાગમ નહોતો તો એને એક મૃગના બચ્ચામાં હેત થયું, આસક્તિ થઈ અને ભરત સમ્રાટ બીજા જન્મની અંદર ચાર પગવાળું હરણ બની ગયા. તમે કલ્પના કરો એ વાત કેટલી બુદ્ધિ માંગી લે કે જેને આખી ધરતીનો રાજ્ય હતો. હે, એ કોઈ સામાન્ય ભરત નતો, આખી ધરતીનો એક છત્રનો રાજ્ય ભોગવતો તો એવડો સમ્રાટ. એની પાસે અનેક બાગ બગીચાઓ હતા, કેટલા પ્રાણીઓ એના બગીચામાં રમતા, અરે પોતાની સ્ત્રીઓ હતી, પોતાના છોકરા હતા, અનેક પ્રકારની ધન સંપત્તિ ને માલ મિલકત, આ બધોયનો જેણે સ્વેચ્છાએ ત્યાગ કરી દીધો, એવા ભરતને એક નાનકડા મૃગના બાળકની અંદર આસક્તિ થઈ ગઈ. એ વાત તમને સમજાય? હે, આટલું જેણે સ્વેચ્છાએ કરીને ત્યાગ કર્યો, કોઈએ ઝૂંટવી નતું લીધું, કોઈએ પોતાના રાજ્યમાંથી એને કાઢી નતો મૂક્યો, પોતે પોતાની રીતે સમજીને જ્ઞાન વડે ત્યાગ કરીને નીકળી ગયા, પણ એક મૃગ બાળકની અંદર એને બંધન થયું. કેવું બંધન? કે આસક્તિ એના વિના રહી ન શકે. કેમ થયું? માત્ર ને માત્ર એટલું જ કે એના જીવનની અંદર સંતનો સમાગમ નહોતો. અને એ વાત માત્ર આપણે કહીએ છીએ એમની, ખુદ ભરતજીએ ત્રીજા જન્મની અંદર જ્યારે જળ ભરત થયા, રૌગણ રાજા મળ્યા, ત્યારે એની આગળ પોતે વાત કરી છે. રૌગણને કીધું, તું ગમે એટલા સાધન કર, જપ તપ વ્રત દાન નિયમ ધર્મ પૂજન યજન સ્વાધ્યાય ઉપવાસ કથા કીર્તન, તને જેટલું હુજે એટલું ગમે એટલું કરી લે, પણ જ્યાં સુધી તું સંતનો સમાગમ નહીં કરે ત્યાં સુધી તને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થવાની નથી. કેમ? તો કે એ હું પ્રેક્ટિકલ કરી ચૂક્યો છું. તારા કરતા મોટો રાજા હતો, બધું ત્યાગ કરીને નિત્ય નિરંતર ભગવાનનું ભજન કરતો, પણ એક જીવનમાં સંત સમાગમની કડી ખૂટી તો મને ત્રણ જન્મ લેવા પડ્યા. માટે હે રૌગણ, તું સંતનો સમાગમ કર તો જ તારું કલ્યાણ થશે. કલ્યાણ કરવું ને બધાને, કઈએ જ આંટા મારવાય. હે, છે કલ્યાણની ઈચ્છા? કેટલાને કલ્યાણની ઈચ્છા? આંગળી ઊંચી કરો વેલા. આજે જે આંગળી ઊંચી કરે ને કલ્યાણ કરી દઈ. જેટલા આંગળી ઊંચી કરે એટલાનો કલ્યાણ તોય નહીં કરે.
ખપતું જ નથી, ખપતું જ નથી. જો કલ્યાણ ખપતું હોય તો કલ્યાણ મળે, ખપતું જ નથી. કેટલાય કરી આંગળી ઊંચી, હજી જેને ખપે ને આગળ પાછળ બાયું ભાઈઓ નાના મોટા, જેને કલ્યાણ ખપે આજે કલ્યાણ રોકડો. આંગળી ઊંચી કરો ખાલી, જો બેઠા હોય બધા જો તમે, જેને કલ્યાણ ખપે આંગળી ઊંચી કરો વેલા. બરોબર, સરસ. કલ્યાણની ઈચ્છા જીવને થાય તો એને કલ્યાણ મળે. અત્યારે પ્રેક્ટિકલી કરું એ કઈ નહીં, હાલો પેલા કરેલો હોય પ્રેક્ટિકલી, એ વાત તમને કરી દઉં, એ જ પ્રેક્ટિકલી સમજી લેજો. આ બધા સંતો એક વખત આવી એ સભામાં કલ્યાણની વાતો કરી, કલ્યાણ કેને જોઈએ એમ, કલ્યાણની બહુ સારી વાતો કરી, પછી છેલ્લે મોટા સ્વામી આશીર્વાદ દીધા ને સ્વામી કીધું કે આજે અમે ભગવાનને પ્રાર્થના કરી, આજે તમારી જે ઈચ્છા હશે ને બધી ભગવાન પૂરી કરશે. એક ઈચ્છાઓ, જેટલી ઈચ્છા હોય એક ઈચ્છા. અને પછી સ્વામી એક યુવાનને કાગળ ને નોટ લઈને મૂક્યો આખી સભાની અંદર, બધાની પાસે જેને લખી આવ, જેને જે ઈચ્છા હોય એ આની અંદર લખે, એટલે એની ઈચ્છા આજે એવો દિવસ છે ભગવાન પૂરી કરે. તો યુવાન આખી સભાની અંદર કાગળ ને નોટ લઈને ફર્યો, બધાની પાસે લખાઈ આવ્યો. છેલ્લે સ્વામી કીધું તું એ લખ, તો એને લખ્યું. પછી આખું લિસ્ટ વાંચ્યું તો એમાં શું નીકળ્યો, શું આવ્યું હશે, ગયો વેલા, હે લાડી ગાડી ને બંગલા ને બાઈક ને ઊન થી આવ્યો. કોઈને એમ નતું લખ્યું કે અમને આત્યંત કલ્યાણ ખપે. એક જાણો એવો હોત કે આમ આત્યંત કલ્યાણ લખનારો, તો એને સાધુ આત્યંત કલ્યાણ ત્યારે જ આપી દેત. પણ અત્યારે ટ્રાય કરીને ખરેખર સાધુ એમ રાજી થઈ જાય ને કે તું જે માંગે આજે ભગવાન પૂરું કરે જ, તો આપણે આત્યંત કલ્યાણ તો ના જ લખીએ. હા, પાકા બોરા લખીએ ત્યારે જે આપણે મનમાં ખપે છે એ જ લખીએ. એટલે જીવને આત્યંત કલ્યાણની ઈચ્છા હજી થઈ નથી. જો જીવને અંદરથી જાગે કે મને આમ કરવું જ છે, તો એને ચોક્કસ મળે. અને એ ક્યારે સમજાય, જ્યારે મૃત્યુને આપણે જોતા રહીએ. સતત મૃત્યુ, મહારાજે વચનામૃતમાં કીધું અંત્ય પ્રકરણના કે ઈ વાત તમને હર પડી હર ઘર યાદ રહે છે. કઈ? તો કે આ ઘડીએ હમણાં જ અત્યારે જ આપણે શું કરવાનું છે, મરી જવાનું છે. ખબર છે તમને? હા, હમણાં જ અત્યારે અબ ઘડી મરી જ જાશું. આવું જેને મનાઈ જાય ઈ જીવને આત્યંત કલ્યાણની ઈચ્છા થાય. બાકી આપણે તો હજી હાથ હાથ દાડા ને હાથ હાથ વર ને હાથ હાથ પેઢી સુધીના પ્લાન કરી રાખ્યા હોય, એને ક્યાં મરવાની બીક છે, તો એને ક્યાં ધામમાં જવું હોય નહીં. પણ જો જીવને આત્યંત કલ્યાણની ઈચ્છા થાય, તો એના માટે ઈ પ્રયત્ન કરતો થાય. રાજા પરીક્ષિતને ખબર પડી કે આજથી સાતમે દિવસે મારું મૃત્યુ છે, એટલે તરત જ ઘર સંસારનો ત્યાગ કરી અને ગંગા કિનારે આવીને આ હાચી કમાણી કરવા માંડી ગયો. સુખદેવજી મહારાજ આયા ને એનો સમાગમ કર્યો અને સાત દિવસની અંદર રહેશ્યામ તમે સાચું નાણું ઈ નાણા સ્વરૂપ ભગવાન શ્રી હરિને પ્રાપ્ત કરી લીધા. પણ આપણને હજી એટલી સમજણ આવી નથી. જેમ નાના બાળકને હીરાનો મહિમા નથી સમજાણો, એમ આપણને પણ હીરો મળ્યો. પણ આ હીરાની દ્રષ્ટિ આપણે હજી નાના બાળક જ છીએ. જેમ નાનો બાળક લખોટીઓની સાથે હીરાથી પણ રમે, એમ આપણે પણ એ આ બધા સંસારના નાશવંત સુખ એ મેળવવાની અંદર જ આ હીરાને વેડફી રહ્યા છીએ. એટલે ખાસ વિચારજો, સમજો, જે વસ્તુ અત્યારે આપણને પ્રાપ્ત થઈ છે એ વસ્તુ આ જીવને વારે વારે સહેજે સહેજે મળતી નથી, અતિ દુર્લભ છે. અને બહુ કાળ પછી આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે, તો એ હાવ એમને એમ વેડફાઈ ન જાય એટલું તો ચોક્કસ આપણે ધ્યાન રાખશું. બરોબર, એટલે જીવનમાં સંત સમાગમ હોવો જોઈએ, જેથી કરીને આપણને આ મનુષ્ય જન્મની કિંમત સમજાય. સાચી કમાણી છે એ શું છે, કઈ રીતે કરવી એ વાત આપણને સમજાય. અને છેલ્લે છે શાસ્ત્રોનું વાંચન અને શ્રવણ. એક સાચો સિદ્ધાંત સમજવા માટે શાસ્ત્રનું વાંચન અને શ્રવણ જરૂરી છે. અને આજના સમયમાં આજે આની ખાસ માંગ ઊભી થઈ છે, કારણ કે આજે સમાજની અંદર સંપ્રદાયની અંદર અનેક પ્રકારની વાતો શાસ્ત્રના આધારે, એટલે શાસ્ત્રના નામે, આધાર નથી હોતો, માત્ર શાસ્ત્રનું નામ હોય, મોટા સંતોનું નામ હોય અને એને આધારે એમ ને એમ આડે ધડ અનેક પ્રકારની વાતો થાય છે. કેમ?
તો કે આપણને શાસ્ત્રનું જ્ઞાન નથી, વાંચન નથી, શ્રવણ નથી, એટલે ગમે એ માણસ આવીને ગમે એવી પોતાના મન ઘડેલી વાતો આપણને ભરાવી જાય. તો આ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો અને જે આપણી રેણી કેણી ધર્મ નિયમ છે, સિદ્ધાંત છે, એ આપણે સમજવા માટે મૂળ સંપ્રદાયના શાસ્ત્રોનું વાંચન અને શ્રવણ જરૂરી છે. આમાંથી ખરેખર તમે કયો નિયમિત રીતે શાસ્ત્ર વાંચનના અભ્યાસી કેટલા આંગળી ઊંચી કરો, તો નિયમિત થોડો વાંચતા હોય પણ કંઈક ને કંઈક વાંચતા હોય એવા કેટલા? વચનામૃત છે, એક શિક્ષાપત્રીને બાદ કરતા હું, કારણ કે એ આપણો રોજનો ધર્મ છે એટલે એ વિશેષ વાંચન ન કહેવાય. શિક્ષાપત્રી સિવાય જે કંઈક ને કંઈક સાહિત્ય વાંચતા હોય, હિન્દુ ધર્મનો સનાતન હિન્દુ વૈદિક ધર્મ એનો સાહિત્ય વાંચનારા કેટલા? આમ બરાબર આંગળી ઊંચી કરો, આમ દેખાય એવી, આમ આમ નહી, આમ બરાબર આટલા દેખાતા નથી, એટલા બરોબર સરસ. રોજ મેગેઝીન વાંચો એવા કેટલા? રોજ મેગેઝીન છાપું આવે ને, છાપું વાંચો એવા કેટલા? થોડીક વાર હાથની કસરત કરો વહેલા. રોજ છાપું વાંચો એવા કેટલા? કચ્છમિત્ર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, આજકાલ, કચ્છ વાગડ, વાવડ જે આવતો હોય, હે ભક્તિનગર એક્સપ્રેસ હોય તો એ કોઈ નથી વાંચતા. ઓનલાઈન વાંચતા હોય એવા? દિવ્ય ભાસ્કર એપ વાપરીને વાંચતા હોય એવા? તમે રિપ્લાય નથી આપતા, કંટાળી ગયા લાગો, બંધ કરી નાખો. હે હલો, ઓકે, વોટ્સઅપ ની અંદર રોજ મેસેજ વાંચે એવા કેટલા? હવે તો આંગણી ઊંચી કરો. પાછળ છૂટી હો, ઠેઠ સુધી આખી સભામાં વોટ્સઅપ માં રોજ મેસેજ વંચાતા હોય એવા કેટલા? અત્યારે તો એટલા હે કે અત્યારે વાંચે રે, આંગણી ઊંચી કરો, ટાઈમ નથી, અત્યારે વાંચે રે. લ્યો, રોજ મેસેજ આપણે વાંચીએ છીએ પણ આપણે આપણા હિન્દુ ધર્મના સાહિત્ય વાંચતા નથી, તો આપણે આપણી જાતને શું કહીએ છીએ? અમે કોણ છીએ? કોણ છીએ? હે હિન્દુ. હિન્દુને માટે હુલર થાય તો હમણાં વઢવા ને કાપકૂટ કરવા માટે પહોંચી જાય, પણ એને પૂછા કરો કે ભાઈ ગીતાના સાતમા અધ્યાયનો ત્રીજો શ્લોક કયો, તો એને ખબર નહીં હોય, પણ એને ખબર હશે કે સચિને કયા સ્ટેડિયમમાં કયા દિવસે કેટલા સિક્સ માર્યા હતા. તો એ પોતાની જાતને શું કેવડાવશે? એ શું કેવડાવશે? હિન્દુ. અરે મિત્રો, આપણે જે ધર્મના અનુયાયી છીએ એના મૂળભૂત સિદ્ધાંતો આપણને ખબર નથી, છતાંય આપણે એના માટેથી ને કેટલું આડેધડ સમજ્યા વિચાર્યા વિના કરવા માંડી જઈએ છીએ, ને જે નથી કરવાનું એ આપણે કેટલું બધું કરીએ છીએ. ખાસ વાતનું અનુસંધાન રાખજો, જ્યાં સુધી શાસ્ત્રનું વાંચન અને શ્રવણ નથી ત્યાં સુધી આપણી અંદર સમજણ નહીં આવે, નહીં આવે, નહીં આવે. અત્યારે જેટલું કંઈ છે ને બધી ગેરસમજણ છે, અને ગેરસમજણને કારણે ઘણું બધું નુકસાન થાય છે. જે કમાણી કરવાની છે એ નથી થતી, અને નથી કરવાની એવી ખોટી ખોટી બધી કમાણીઓ થાય છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કે આપણે કઈ કમાણી કરવી જોઈએ. હવે આ કમાણી કરવા માટે આપણી પાસે કેટલો સમય છે? કેટલો સમય છે? હે, એક મનુષ્ય શરીર આપ્યો, એની મેક્ઝિમમ કેટલી આવરદા હોય? 100 વર્ષની આવરદા હોય. 100 વર્ષની અંદર અડધું તો હુવામાં જ હાલ્યું જાય ને, એટલે 50 વર્ષ તો હાલ્યા ગયા. 50 વર્ષની અંદર ઘડપણના નાના 18 વર્ષ બાદ કરવાના, કે એની અંદર આપણે કાંઈ એવું જાજું કરી શકતા નથી. રમતની અંદર જ બધી જિંદગી હાલી જાય, અને 80 વર્ષના બુઢા થઈ જાય પછી પણ એ કાંઈ કરી શકતા નથી. તો કેટલા વર્ષ રહ્યા? 50માંથી 20 ને પ્લસ બીજા 18, 48 બાદ કરો. હે, કેટલા ગયા? એટલા જાય? કેટલા બચ્યા? કેટલા બચ્યા? કેટલા? 12 વર્ષ. 12 વર્ષના સમયની અંદર આપણે જેટલી શક્ય બને એટલી કમાણી સાચી કરવાની છે, પણ એ જ સમય આપણે એવો ફિક્સ કરીએ છીએ કે ત્યારે માળા, ભજન, ઉતે બધું સાઈડમાં મૂકીને હમણાં શું કરો? ખોટી કમાણી કરો. એમ આ સાચી કમાણી ક્યારે કરશું? તો કે 80 વર્ષના થઈ જાય પછી. એ 80 વર્ષના થાય પછી હાથની અંદર માળા લે ને તો માળા ના ફરે પણ હાથ ફરે. આમ હાથ ફરતો હોય પણ હાથની અંદર માળા ફરતી હોય નહીં.
આખી જિંદગી જેને ભજન નથી કર્યું એ 80 વર્ષ ના થાય ત્યારે એને ભજન કરવાનું હુજે એમ, અને કદાચ કરવા માંડે તો એ ફાવે ભજન કરવું, એ કમાણી ત્યારે થઈ શકતી નથી. એટલે આ મનુષ્ય જન્મ દ્વારા આપણને જે કમાણી કરવાનો અત્યારે અવસર મળ્યો છે એ કમાણી આપણે કરવાની છે. તો ઓલી કમાણી શું બધી પડતી મૂકી દેવાની, હવે કાલથી ધંધા બધાના ઠપ એમ બંધ, શું કરશો? તો એવું ન થાય એટલા માટે આપણે સમયને એક ટાઈમ ટેબલ ની અંદર ગોઠવવાનો છે. નોર્મલી અત્યારે આપણને 24 કલાકનો દિવસ હોય એની અંદર થી તમને આમાં બધા આંકડા દેખાઈ રહ્યા, 8.6 અવર્સ એ આપણે સેમાં જ આવવા દઈએ છીએ હુવામાં, એટલું માણસ સુઈ જાય. પછી 7.6 અવર્સ એ સ્લીપિંગ, એની ગુજરાતીમાં લઈ આવું તમને, હવે દેખાણું સરસ. 7.6 અવર છે એ સ્લીપિંગમાં જ આવે દે હુવામાં. પછી 8.6 અવર એ છે કામકાજ માટે. પછી 1.2 અવર સગા સંબંધીઓ માટે. 1.1 અવર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. પછી 1.1 અવર ઘરનું કામ. અને 2.6 અવર રમત ગમત. આટલું બધું રમવા દે તો મજા પડી જાય ને, હે? આટલો રમવા ક્યાં મળે? આવી એક મોંઘવારી ની અંદર કેટલું કમાવાનું બાકી છે અને 2 કલાક રમત માં જવા દઈ તો કેમ કમાણી થાય? પણ આ બધા એક સુખી કુટુંબના માણસો હોય એનું કદાચ ટાઈમ ટેબલ હશે. પણ આના દ્વારા આપણે શીખવાનું કે આપણે પણ આપણો ટાઈમ શેડ્યુલ સેટ કરવાનો છે. આ સાચી કમાણી કરવા માટે કોઈ આવરદાની રાહ જોવાની નથી. જે અત્યારે આપણો પ્રેઝન્ટ સમય છે એને જ આપણે એવો સેટ કરીએ કે એની અંદર પણ સાચી કમાણી થતી રહે. ભલે રોજ થોડી થશે, રોજની 2 માળા થશે તો વર્ષ દાડે કેટલી થશે, એ 5 વર્ષે કેટલી થશે, 10 વર્ષે કેટલી થશે, અને 50 વર્ષે 100 વર્ષે બહુ બધી કમાણી આપણી થશે કે જે આપણને પરલોકની અંદર ખૂબ જ કામ લાગશે. માત્ર 2 માળા રોજની હશે. રોજ આપણે શાસ્ત્રનું વાંચન કરતા હશું, રોજ સંત સમાગમ કરતા હશું, થોડું થોડું કરતા પણ બહુ બધું થશે. તો આ લોકની અંદર જે આ લોકની કમાણી છે એ તો આપણે કરીએ જ છીએ અને કરવાની જ છે. પણ એની સાથે સાથે ભગવાને મનુષ્ય જન્મ આપણને સાચી કમાણી કરવા માટે આપ્યો છે. તો એ કમાણી આપણે કરી શકીએ એવું હરેકને પોતપોતાના શેડ્યુલ પ્રમાણે ગોઠવવું જોઈએ. એ તમને કોઈ સેટ કરીને આપે નહીં. અમે સેટ કરી તો સવારે 3 વાગ્યાનો અલાર્મ બેલ વાગે, એ તમને મેળ પડે? પડે તો ચાલુ કરી દે, ગોઠવી દો હમણાં જ. પડશે કેટલા? 3 વાગે અલાર્મ બેલ વાળું ટાઈમ ટેબલ કામ આવશે તો એ બતાવું. એલા કોઈને એ કામ આવશે નહીં, કારણ કે હરેકને અલગ અલગ પોતાની લાઈફ સ્ટાઈલ છે. તો જેવી આપણને અનુકૂળતા એ પ્રમાણે આપણે આપણો ટાઈમ સેટ કરવાનું. પણ સાચી કમાણી કર્યા વિનાનો એક પણ દિવસ આપણો જવો જોઈએ નહીં. જો એક પણ દિવસ ગયો તો બહુ મોટું આપણને નુકસાન છે. મિત્રો યાદ રાખજો, એટલે ખાસ આ વસ્તુ કોઈ ભૂલતા નહીં. ભગવાને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે, અતિશય દુર્લભ છે, સાચી કમાણી કરવા માટે આપ્યો છે. ને સાચી કમાણી એ ભગવાન છે. ભગવાનને આપણે કમાવા છે, ભગવાનને પ્રાપ્ત કરવા છે. અને ભગવાનને કમાવા માટેથી ને ભગવાનની ભક્તિ, ધર્મનું પાલન, સંત સમાગમ અને શાસ્ત્રનું વાંચન અને શ્રવણ, આટલું આપણે આ મનુષ્ય જન્મ દ્વારા કરવાનું, આટલું આપણે કરશું એટલે આપણે ચોક્કસપણે સાચી કમાણી કરી અને ભગવાનને પહોંચી જશું. અસ્તુ. બધાને ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ.